રેવા સંગમ તીર્થ સ્થિત વમલેશ્વર મહાદેવનું અનેરું મહાત્મય પવિત્ર તીર્થ ખાતે સ્વયંભૂ પ્રગટેલ પાંચ શિવલિંગના દર્શનથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ભરૂચ જિલ્લાના રેવા સંગમ હાંસુર તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ વમલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૌરાણિક સ્વયંભૂ પ્રગટેલા પાંચ શિવલિંગના દર્શનથી જ મનોકામના પૂર્ણ થાય છે ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે તો નર્મદા નદીના દર્શન માત્રથી પુણ્ય સાથે મોક્ષ મળતું હોવાની માન્યતા છે નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર એટલે કે અનેક શિવ મંદિરો આવેલા છે અનેક ઋષિમુનિઓએ મુનિઓએ નર્મદા નદી કિનારે તપ કર્યા હતા તો ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદી કિનારે અનેક શિવ મંદિરો છે જેમાં પૌરાણિક વમલનાથ મહાદેવ મંદિર નર્મદા પરિક્રમા વાસીઓનો અતિમ અંતિમ પડાવ છે વમલેશ્વર ગામના ઠાકોર પરમારે જણાવ્યું હતું કે અહીં પાંચ મહાદેવના શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયા છે તેમાં સોમેશ્વર મહાદેવ પૌલેશ્વર મહાદેવ 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 અને ગુપ્તેશ્વર શિવલિંગ પ્રગટ થયા છે પવલેશ્વર મહાદેવની વિશેષતા એ છે કે ઋષિ વૃક્ષના પાન રૂપમાં લઈને નાખતા ગયા હતા એક પત્તો સોનાનું થયું હતું કાશીના મહારાજા જણાવ્યું હતું કે અહીંના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગનું નર્મદા પુરાણ તેમજ ઉલ્લેખ પરિક્રમાવાસીઓ છે નર્મદા નદીના સંગમ સ્થળ એવા વમલેશ્વર ખાતે સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શન કરી પરિક્રમા વાસીઓ આગળની યાત્રા ખેડતા હોય છે ભગવાન શિવ પાંચ અલગ અલગ સ્વરૂપે બિરાજમાન હોવા સાથે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે મહાશિવરાત્રી અને નર્ગા જયંતિ સહિતના ધાર્મિક તહેવારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે સ્વયંભુ પ્રગટેલ શિવલિંગ ને જળાભિષેક પૂજન અર્ચન અને મહાઆરતી ઉતારી ભક્તો ધન્યતા અનુભવી છે